की जय रेशम। अरे, और गंडीमाथी कतरा एक तार ने वर चढ़ाईने राख्यो छे। આ છે અવર ગંડીનું કાપડ જેનો ચોરસ વ્યવસ્થિત ટૂંક કરવાનો છે અને આ રીતે ફોલ્ડ કરી અને નીચેની ભાગે ચપટીઓ લઈ અને ફેરવી લઈશું એટલે ગોલ એકદમ પાન આકાર જેવું થઈ જશે। ગોલ પત્તી હશે અને આ છે પાન આકાર। બે આકાર બતાવ્યા હતા આગળ, એ પણ તૈયાર રાખ્યા છે। હવે આપણે કરી દઈએ, એમાં નીચેનો ભાગ જો બહુ લાંબો હોય તો પછી થોડો કટ કરી લેવાનો છે। અહીં થોડો દોરો વીંટી લઉં છું, બહુ એન્ડ ઉપરથી રાખીએ ને તો નીકળી જાય। હવે પહેલાં જે આપણે ગુલાબી બનાવ્યું છે એને વીંટવાનું છે। એની આસપાસ બે ગ્રીન, દોરાને તોડવાનું નથી, કન્ટિન્યુ જ રાખવાનું। અહીંયા ફરીથી આવશે, આમ થોડો દૂર હાથ રાખશો તો એકદમ ફિનિશિંગ સહિત દોરો વીંટાશે અને ઊંચું નીચું પણ નહીં થાય, એકદમ સરસ વીંટાશે। અવરગંડીના કાપડમાંથી કતરા, ટીપારાના સાજ એમ ઘણું બધું વિવિધ પ્રકારથી બનતું હોય છે। બસ એમાં ખાલી આ પત્તીઓ અને બનાવવાનું હોય અને વીંટવાનું હોય એમાં જ કારીગરી છે, બીજું વિશેષ કાંઈ નથી એમાં। તારમાં પહેલાં દોરો નથી વીંટ્યો, કેમ કે આ દોરો આવે એટલે તાર જાડો થઈ જ જાય। બહુ જો પતલા રેશમના કતરા કરવા હોય તો તારમાં પહેલાં દોરો આખા તારમાં વીંટી રાખવો પડે। બસ આ જ રીતે નીચે સુધી લાવવાનું છે, જેટલું લોંગ કરવું હોય ત્યાં સુધી થઈ જાય એટલે તારને કટ કરી લેવાનો અને પછી ફરી એને આ બાજુ લઈ લેવાનો, પછી આ રીતે પ્રેસ કરી લો। નીચેના ભાગે તાર વાગશે બી નહીં અને આ પૂરો ભાગ વીંટાઈ જશે એટલે તાર ખુલવાની સંભાવના જ નહીં રહેશે। આને પર્ણની ચંદ્રિકા પણ કહેવાય, પર્ણ એટલે પાન, પર્ણની ચંદ્રિકા પણ આવે જેમાં જ્યાદાતર અહીં પીલો કલરના હોય અને પાન ગ્રીન હોય, એ ભાવથી પણ ધરાય અને આમ પણ ઉષ્ણકાલમાં બી કતરા રીતે ધરી શકાય। આ સીધી જ રહેશે અને નાની પણ કરી શકાય, લાંબી પણ કરી શકાય। એમાં આ થોડા સાઈઝ મોટા રાખીને આ નાના નાના કરતા જઈએ તો પણ સરસ લાગે અને એક સરખા પાન લઈએ તો બી સુંદર લાગે।